બાળકો છે, એક સિંહણ છે અને એક સિંહ છે, જોઈ શકો છો. આ બસ જો હવે સિંહ દર્શન કરી અને રિટર્ન પાછી પાર્ક ની અંદર આવી ગઈ છે. આ પ્રકારે બધી જગ્યા બેસાડેલા છે, કારણ કે ઓફકોર્સ હોય જ, કારણ કે આંબડી છે સ્પેશિયલી એશિયા સિંહ માટેનું છે. તો આ સિંહ તો તમને જોવા મળવાના જ છે. અને આપણે હશે ને હવે ઓરિજિનલ સિંહ છે એ જોવાની ટ્રાય કરશું, ટિકિટ લેશું અને પછી જશું. તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, અને કેમ છો? તો ગાઈઝ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈઝ, હાલ આપણે અત્યારે આવી ગયા છીએ આંબરડી સફારી પાર્ક ની અંદર, અને અહીંયા આપણે લાઈવ જે સિંહ છે એ જોવાના છે. શું પ્રાઇસ છે, અહીંયા તમે કઈ રીતના આવી શકશો, સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાનો છું. અભી કન્ટિન્યુ રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને હા, એક રીતે કમેન્ટ કરી નાખજો કે તમે લાઈવ સિંહ જોયા છે કે નહીં. એમ ગાઈઝ, અહીંયા છે ને સ્ટાર્ટિંગના જે મેઇન ગેટ છે, મેઇન ગેટ એક જબરદસ્ત મેઇન ગેટ છે. ઉપર એક સિંહ સરસ મજાનો બેહાડ્યો છે, અને આ બંને સાઈડ છે ને ઝરણા વહેતા હોય ને એ ટાઈપનું જે છે એ ગેટ બનાવેલો છે. અને બંને સાઈડ જે હરણ છે, પછી સિંહ છે, એ બધું મૂકેલું છે. તો હવે અંદર જઈ અને આપણે જોઈએ. ગાઈઝ, જેમ જેમ આપણે અંદર જતા જઈએ ને, એમ જે પબ્લિક છે ને એનો ઘસારો વધતો ને વધતો જાય, કારણ કે તહેવારનો દિવસ હોય અને જે દિવાળી મહિનો હોય ત્યારે જે પબ્લિક છે એ ખૂબ જ પ્રમાણમાં આવતું હોય છે. અને અહીંયા જે સિંહ માટે છે સ્પેશિયલી તમારે ટિકિટ લેવી પડે છે. સોમથી શુક્ર એની અલગ ટિકિટ હોય, અને શનિ રવિ માટે જે વીકેન્ડ છે તો એના માટે કંઈક અલગ હોય. તો આ રીતના વખતે જે છે સિંહ કંઈક આમ ટ્રાય મારતો હોય, છડક મારતો હોય, એ પ્રકારના જે છે સ્ટેચ્યુ બનાવેલા છે. આ બાજુ છે ટિકિટ કાઉન્ટર. ગાઈઝ, અહીંયા છે ને ટિકિટ વિન્ડો છે, અહીંયાથી તમારે સિંહ જોવા માટેની ટિકિટ લેવાની રહેશે, જેનો દર અહીંયા જોવો તમે લખેલો જ છે. સોમથી શુક્રનો અલગ છે, પછી તહેવારોના દિવસમાં અલગ હશે, અને સમય પણ નીચે લખેલો છે. તો પાઉચ કરી અને વાંચી લેજો. આંબાડી પાર્કની અંદર તમે જેવા એન્ટર થાવ ને, એટલે કંઈકનું કંઈક તમને નવું નવું જોવા મળે. અને અહીંયા છે ને બાળકો માટે સ્પેશિયલ છે ને વસ્તુ છે. જો તમે અહીંયા સરસ મજાના બાળકો છે, લસોટી ખાઈ શકે, અને આ તરફ તમે જોવો તો જે નાના બાળકો છે એના માટે સ્પેશિયલી હિંચકા છે, પછી લસરપટ્ટીઓ છે, પછી અલગ અલગ પ્રકારનું ઘણું જ બધું છે એ બાળકો માટેની એક્ટિવિટી છે. તો તમે અહીંયા પધારજો તમારા બાળકો સાથે, ફેમિલી સાથે. આજે વીકેન્ડ છે, દિવાળીનો રજા છે, એક વખત અહીંયા મુલાકાત જરૂરથી લેજો. અને ગાઈઝ, જેવા તમે અહીંયા બધી એક્ટિવિટી કરો પછી ભૂખ્યા થાવ ને, સરસ મજાનું ફૂડ જોન છે. જોઈ શકો છો આ પ્રકારે તમને સરસ મજાનું જે તમારે ફાસ્ટ ફૂડ ખાવું હોય એ તમને સરસ મજાનું બધું મળી રહેશે. ગાઈઝ, ખાસ મેં એક વાત નોટિસ કરી કે આંબરડી સફારી પાર્કની અંદર તમે આવો ને ત્યારે તમને જ્યાં હોય ત્યાં ડગલે પગલે આવજો. આ રીતના સિંહ છે ને તમને જોવા મળશે. જુઓ આ પ્રકારે બધી જગ્યાએ છે ને એવી રીતના બેસાડેલા છે, કારણ કે ઓફકોર્સ હોય જ, કારણ કે આંબરડી છે સ્પેશિયલી એશિયા સિંહ માટેનું છે. તો આ સિંહ તો તમને જોવા મળવાના જ છે. અને આપણે હશે ને હવે ઓરિજિનલ સિંહ છે એ જોવાની ટ્રાય કરશું, ટિકિટ લેશું અને પછી જશું. તો ગાઈઝ, ફૂડ ઝોન છે, એનાથી સ્ટેજ પણ આગળ તમે આવો ને, એટલે સરસ મજાનું તમને આંબરડીનું મોટું સ્ટેચ્યુ અને જે છે એ બે સિંહના બચ્ચા, સિંહણ અને મોટો સિંહ જોવા મળશે. અને ગાઈઝ, એડ્રેસની વાત કરી દઉં તો અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું આંબરડી ગામ એની ટૂંક નજીક, અને ધારીથી 3 કિલોમીટરના અંતરે આંબરડી સફારી પાર્ક આવેલો છે. તો એડ્રેસ નીચે આપેલું છે, ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. ગાઈઝ, જેવા આપણે જે મેઇન આંબરડી પાર્કનું મેઇન સ્ટેચ્યુ થીમ બનાવેલી છે ને એનાથી આગળ આવીએ ને, ત્યાં સરસ મજાનું તમને આ પ્રકારે છે ને બસ જોવા મળશે. તેમ કહેવાય કે તમને આંબરડી સફારી પાર્કની અંદર સિંહ જે છે એ લાઈવ તમને દેખાડશે. જો આ પ્રકારે બસ જાય છે અને આ બધા લોકો જે છે લાઈવ સિંહ જોવા માટે જાય. જો આપણે પણ ટૂંક સમયમાં જવાનું જ છે સિંહ જોવા માટે. આ પ્રકારે જો બસ અમને જાય છે મેઇન સફારી પાર્કની અંદર, અને હવે લગભગ 30 મિનિટનો સમય હોય છે, તમને 30 મિનિટમાં અંદર ફેરવી અને જે સિંહ છે એ બતાવી દે અને પાછા તમને રિટર્ન આપી દે. અને આ જો સરસ મજાનો ગેટ છે અહીંયા જોઈ લો.
આ પ્રકારે ગેટ જોવા મળશે. ગાઈઝ અત્યારે જો હાલ છે ને એક બસ હજી ગઈ જ છે અને સામે બીજી બસ જે છે એ આવી ગઈ છે. ખાસ કરીને જે એક બસ રાઉન્ડ મારી અને રિટર્ન આવે એ પહેલા 5 મિનિટ કે 10 મિનિટ પહેલા જ જે છે એ બસ અહીંથી છે રવાના થતી હોય છે. જોઈ શકો છો અત્યારે હાલ જે છે ઘણા જ લોકો જે છે સિંહ દર્શન કરી અને બસની અંદરથી બહાર આવે છે. જો એક આ પ્રકારે ગેટ ખુલશે અને પછી ડિરેક્ટલી જોઈ શકાશે. તો ગાઈઝ આપણે છે ને ટિકિટ તો લેવામાં ગયા હતા પણ છે ને અહીંયા વેઇટિંગમાં વારો એમ હતો. લગભગ 2 કલાકનું વેઇટિંગ હતું અને આપણે કેટલો બધો ટાઈમ હતો નહીં કેમ કે સાંજે મોડું થઈ જાય એમ હતું. એટલે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું સ્પેશિયલી સિંહ દર્શનનો, તો બી કન્ટિન્યુ રહેજો. ગાઈઝ આ છે ને સફારી પાર્ક છે, એની એક્ઝેક્ટ બાજુમાં આ ખોડિયાર ડેમ છે અને સ્પેશિયલ અહીંયા છે ને સ્પેશિયલ ડેમ છે. આપણે જે મેઇન ખોડિયાર ડેમ કહીએ છીએ શેત્રુંજી નદી ઉપર ઈ, અને સામે તમને જે ટ્રાફિક દેખાય છે ને એ ખોડિયારમાંનો જે ગળધરા છે જે આ માનું પ્રાકૃતિક સ્થાન છે, તો અહીંયા મંદિરે જવા માટેનું ફૂલ ટ્રાફિક છે. કારણ કે આ દિવાળીનો મહિનો છે અને ખાસ આજે એમ કહેવાય કે વીકેન્ડ હોય એટલે લગભગ. ગાઈઝ આ છે સફારી પાર્કનું મેઇન ગ્રાઉન્ડ એટલે કે જંગલ વિસ્તાર. આની અંદર બસ તમને લઈ જાય છે અને લાઈવ જે સિંહ છે એ તમને દેખાડશે. બાકી તમે જોઈ શકો છો અત્યારે હાલ જે ચોમાસાની સિઝન છે એ પૂરી થઈ ગઈ છે એટલે જે જંગલ છે એ થોડું સૂકું થઈ ગયું છે. બાકી જો આ રીતના બસ છે એ તમને લઈ જાય છે અંદર અને એના જે રૂટ છે એની અંદર ફેરવશે અને પછી જ્યાં સિંહ હશે ત્યાં બસ રોકી અને તમને લાઈવ સિંહના જે છે એ દર્શન કરાવશે. ગાઈઝ અત્યારે છે ને આપણે આંબાડી સફારી પાર્કની અંદર બધું જોયું, ફૂલ મોજ માણી અને ખાસ એની એક વાત મને ગમી છે એમ કહેવાય કે વાહન પાર્કિંગની. અહીંયા તમે છે ને સરસ મજાના ટુ વ્હીલના અને ફોર વ્હીલના બંનેના વાહનના એક સરસ મજાની વ્યવસ્થા કરેલી જોઈ શકો છો. જો તો કંઈક આ પ્રકારે છે ને આ પટ્ટો છે એ ટુ વ્હીલનો છે અને સામે તમને દેખાય ને આ બધું જ પાર્કિંગ છે ને એ ફોર વ્હીલનું છે. તો ખાસી એવી સગવડ છે અહીંયા, કારણ કે જુઓ તમે પબ્લિક પણ આજે એટલું છે, નકરી તમને ગાડીઓ જોવા મળશે. બસ તો આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે અને ખાસ એનું જે સિંહ દર્શન મેં તમને નથી કર્યા ને એ નેક્સ્ટ વિડીયોની અંદર કરાવીશ જ. કારણ કે અત્યારે વેઇટિંગ છે ને એટલું બધું છે ને ભાઈ કે 2-2.5 કલાક સાંજે બંધ પણ થઈ જાય આવતીકાલનું પણ કહે, તો આજના વિડીયોમાં આપણે સિંહ દર્શન નહીં કરાવી શકીએ. તો ચાલો મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.